આજે આપણે બનાવીશું આલુ પરાઠા। आलू परोठा बनावा माटे आपणे हवे बटेका ने पहेला बाफी लईशुं। बटेका ने आपणे कूकरमां एड करीशुं, गेसनी फ्लेम चालू करीशुं, कूकरने आपणे तेल करी दईशुं, चार विसल थवा दईशुं आपणे। હવે બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ બાંધી લઈશું। પરાઠાનો લોટ બાંધવા માટે મેં અહીંયા આ એક તપેલી લોટ લીધો છે, રોટલીનો છે ઝીણો, આ રીતનો ઝીણો આપણે રોટલીનો લોટ છે, અને આ મોણ નાખવા માટે તેલ લીધું છે, આખું જીરું લીધું છે, હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે। તો આપણે હવે પરાઠાનો લોટ બાંધી લઈશું। એમાં તેલ એડ કરીશું આપણે, મીઠું એડ કરીશું, હળદર અને આખું જીરું, આ બધું આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। આપણે રોટલીનો લોટ બાંધીએ એવો જ બાંધવાનો છે, બહુ કઠણ કે બહુ ઢીલો એ નથી બાંધવાનો, આપણે રોટલી બનાવી એવો જ આપણે લોટ બાંધવાનો છે। આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। હવે આપણે આ લોટને થોડી વાર માટે મૂકી દઈશું, ત્યાં સુધીમાં હવે બટેકા આપણા બફાઈ ગયા છે, બટેકાને ફોલી લઈશું। બટેકા આપણા બફાઈ ગયા છે તો હવે એને કાઢી લઈશું બહાર। હવે બટેકાને આપણે ફોલી લઈશું। બટેકા આપણા ફોલાઈ ગયા છે, હવે આપણે બટેકાને પીસી લઈશું, એમાં ગાંઠા ન રહે એ રીતે આપણે એને પીસી લઈશું। બટેકા ગરમ છે ત્યાં જ આપણે એને પીસી લઈશું, એટલે એમાં ગાંઠા ન રહે, ઠંડા થઈ જાય તો પછી એમાં ગાંઠા થઈ જાય, એટલે ગરમા ગરમ હોય ત્યાં જ આપણે પીસી લેવાના છે। બટેકાને મેં મેશ કરી લીધા છે, હવે આપણે એનો વઘાર કરીશું। તો તેના માટે મેં અહીંયા પીસેલું લસણ લીધું છે, આદું, મરચાં, મેં અહીંયા મરચાં લીધા છે, તમે મરચી પણ લઈ શકો, ને કાંદા લીધા છે, ને આ એક લીંબુ લીધું છે, આખું જીરું લીધું છે, આ મીઠો લીમડો, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, મરી પાવડર અને લીલા ધાણા લીધા છે। ગેસની ફ્લેમ ચાલુ કરીશું, હવે એમાં થોડું તેલ નાખીશું આપણે, તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે આખું જીરું એડ કરીશું,
લીમડો, લસણ, આદું અને મરચા બધું મિક્સ કરી લઈશું. આદું મરચાં અને લસણને આપણે થોડી વાર સંતળાવા દઈશું. આદું મરચાં અને લસણની પેસ્ટ સંતળાઈ ગઈ છે તો હવે આપણે કાંદા નાખીશું. કાંદાને બરાબર મિક્સ કરી લઈશું અને કાંદાને પણ આપણે થોડી વાર માટે ચડવા દઈશું. કાંદાને આપણે થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે, નહીં તો તળિયે બેસી જશે. અને બરાબર ચડવા દઈશું કાંદા, થોડી થોડી વારે હલાવતા રહીશું. કાંદા આપણા ચડી ગયા છે તો હવે આપણે એમાં મસાલા નાખી દઈશું. તો મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, હળદર, મરી પાવડર, આ બધું આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે બાફેલા બટેકા એડ કરીશું. એને મિક્સ કરી લઈશું. બટેકા સરસ મિક્સ થઈ ગયા છે. આમાં તમે ખાંડ નાખવી હોય તો ખાંડ પણ નાખી શકો છો, મેં અહીંયા નથી નાખી. હવે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. એક લીંબુનો રસ આપણે કાઢ્યો તો એ આમાં એડ કરી દઈશું. એને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું. ધાણાને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણો આ આલુ પરોઠાનો માવો છે તે બનીને સરસ તૈયાર થઈ ગયો છે. આપણો માવો છે એ બનીને સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એના પરોઠા બનાવી લઈશું. લોટ આપણો સરસ કૂણવાઈ ગયો છે તો હવે આપણે પરોઠું વણીશું. તો એના માટે આપણે થોડો લોટ લઈશું. આ રીતનો આપણે લોટ કરી દઈશું. કોરો લોટ લગાવીશું આપણે. હવે એને થોડું વણી લઈશું. હવે આની અંદર આપણે બટેકાનો માવો છે એ ભરીશું. હવે આ રીતની આપણે રોટલીને વણી લઈશું. આ રીતની પેક કરી દઈશું એટલે માવો છે એ બહાર ન નીકળે. હવે પાછો આના ઉપર આપણે થોડો કોરો લોટ એડ કરીશું. હવે આપણે હળવા હાથે વણવાની છે. હળવા હાથે આપણે પરોઠાને વણીશું. આ રીતે સરસ આપણે વણી લઈશું. તો આપણું પરોઠું છે તે વણાઈ ગયું છે. હવે આપણે તેલમાં શેકી લઈશું. આ રીતે પરોઠું ન બને તો આપણે બીજી રીતે પણ બનાવી શકીએ. બીજી રીતે બનાવવા માટે આપણે અહીંયા બે રોટલીના લુવા લીધા છે તો આ બંનેની હું રોટલી વણી લઈશ.
આ રીતની બે રોટલી વણવાની છે આપણે। તો હવે આપણે આના ઉપર માવો લગાવીશું। આ રીતનો આપણે માવો લગાવવાનો છે વ્યવસ્થિત। હવે આના પર આપણે આ બીજી રોટલી જે વણી હતી એ રાખી દઈશું અને પ્રેસ કરી દઈશું, એટલે કોર્બ ઉપરથી આપણો માવો છે એ નીકળી ન જાય, એટલે બરાબર પ્રેસ કરી દઈશું હળવા હાથે। થોડું વેલણ ફેરવી દઈશું એટલે આપણો માવો છે એમાંથી નીકળે નહીં, અને બે પડ છે એ છૂટા ન થાય, એટલે થોડું વેલણ ફેરવી દઈશું। હવે આપણે ત્રીજી રીતે પરોઠું વણીશું, કોરો લોટ લગાવીશું આપણે એના પર। હવે આના પર આપણે માવો લગાવી દઈશું। જે રીતે આપણે આગળના પરોઠામાં માવો લગાવ્યો એ રીતે જ આમાં લગાવવાનો છે, પણ આમાં આપણે એક બાજુ જ લગાવવાનો છે, આખામાં લગાવવાનો નથી। આ રીતે માવો લગાવી અને આપણું આ પડ છે એને આમ ભેગું કરી દઈશું અને પ્રેસ કરી દઈશું અહીંયા। તો આપણું પરોઠું સરસ બની ગયું છે। તો આ રીતે પણ પરોઠું બનાવી શકાય, આ એકદમ ઇઝી રીત છે। આ ત્રણ રીતે આપણે પરોઠા વણ્યા છે, હવે તમને જે સરળ લાગે એ રીતે તમે પરોઠા વણી શકો છો। તો હવે પરોઠાને શેકવા માટે મેં અહીંયા તવી ગરમ મૂકી છે, તો એમાં આપણે થોડું તેલ નાખીશું। એમાં આપણે આ પરોઠું એડ કરીશું, ઉપરથી થોડું તેલ એડ કરીશું। ઉપર તો આપણે પાછું તેલ લગાવી દઈશું થોડું। આપણો પરોઠો શેકાઈ ગયો છે તો હવે એને કાઢી લઈશું। હવે આપણે બીજો પરોઠો શેકી લઈશું। આ બે આપણે રોટલી વણીને જે બનાવ્યું છે એ પરોઠું છે। આપણે હવે ફેરવી દઈશું। હવે આ ત્રીજી રીતે આપણે જે ઈઝી રીતે બનાવ્યું હતું એ પરોઠાને આપણે શેકી લઈશું। તો આપણા આલુ પરોઠા બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે। તો આ આલુ પરોઠાને આપણે દહીં સાથે કે પછી ચા સાથે સર્વ કરી શકીએ છીએ।